નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટેની જે જાહેરાત આવી છે તેને લગતી ટૂંકમાં માહિતી મેળવીશું કે આ જ્ઞાન સહાયકની ભરતી છે એ પ્રાથમિક વિભાગ માટે છે પગાર ધોરણ માસિક એકવીસ હજાર સુધી મળવાપાત્ર છે એટલે કે પગાર ધોરણ માસિક ફિક્સ પગાર ધોરણ છે એકવીસ હજાર વયમર્યાદા ચાલીસ વર્ષ સુધીની છે એટલે કે ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ માટે ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે ટેટ પાસ હોય અને આ ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદામાં આવતા હોય તેવા મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક વિભાગ માટેનો જે ઠરાવ છે તેને લગતો પણ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ વધુ માહિતી મેળવી શકશો કે ગુજરાત સરકારની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અજ્ઞાન સહાયક યોજના જે પ્રાથમિક વિભાગ માટે છે કે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી છે કે આ અજ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે વધુમાં જોઈએ અને ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે અને ઉમેદવારે ઓનલાઈન અરજી છે એ જ્ઞાન સહાયક ડોટ એસ ગુજરાત ડોટ ઓ નામની વેબસાઇટ પર જઈને કરવાની રહેશે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉપરોક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવાની રહેશે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે અહીંયા ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પણ જણાવેલ છે એક નવ બે હજાર ત્રેવીસને બપોરે બે કલાકથી અગિયાર નવ બે હજાર ત્રેવીસને રાત્રિના બાર કલાક પહેલાં સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી અગિયાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને આ અરજીઓ કક્ષાએ અથવા તો જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આપ જો આ માધ્યમ દ્વારા અરજી મોકલશો તો તે અરજી માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર